નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે રીતના તમે જોઈ રહ્યા છો કે આજે અમે મિત્રો એક નવી ભરતી જાહેર થઈ છે. લોકડાઉન હોવા છતાં પણ મિત્રો તમે આ ભરતીની અંદર એપ્લાય કરી શકશો. અને એપ્લાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ સાથે રાખવી પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે. વિડીયોને શરૂ કરતાં પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા તો પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુની આવતી બેલ આઇકન પ્રેસ કરશો, જેના કારણે અમારી ચેનલ પર આવનાર નવા વિડીયોની અપડેટ તમને તાત્કાલિક મળતી રહે. તો જોઈએ દર્શક મિત્રો, શેમાં નવી ભરતી જાહેર થઈ છે. તો વાત કરીએ મિત્રો કે જે ભરતી છે તો એ ભરતી શેમાં જાહેર થઈ છે. તો એ ભરતી આ મુજબ છે. તો મિત્રો, સુરત જે મહાનગરપાલિકા જે છે, તો સુરત મહાનગરપાલિકા જે છે મિત્રો, વેબસાઇટ પણ તમને એની અંદર આપેલી છે કે એ વેબસાઇટને ધ્યાનમાં લેશો મિત્રો, કે જે વેબસાઇટ છે તો www.suratmunicipal.government.in ઉપર વેબસાઇટ ઉપર તમે જશો તો મિત્રો, નંબર PRO 500/2019 તારીખ 20/3/2020 અનુસંધાને અરજી કરવા અંગે પૂરક જાહેરાત પ્રસિદ્ધ થઈ છે. તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે વિવિધ મિત્રો 11 માસ માટે મિત્રો, જે સુધી કાયમી જગ્યાઓ ભરાય નહીં ત્યાં સુધી 2 માંથી જે વહેલું હોય ત્યાં સુધી કરારીય ધોરણ ભરતી કરવા પ્રતીક્ષા યાદી બનાવવા હેતુસર PRO 500/2019 તારીખ 20/3/2020 જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે, જેમાં નીચે દર્શાવેલ પત્રકમાં અનુક્રમ નંબર જે 1 છે એ જગ્યા માટે જણાવેલ કરારીય જગ્યાઓ યથાવત રહેશે, જ્યારે અનુક્રમ નંબર 2 અને 3 જે કરારીય જગ્યામાં વધારો થતા હાલની ખાલી કરારીય જગ્યાઓ નીચે મુજબની વિગતે રહેશે, જે મુજબનો આંશિક મંચાણે લેવા. તો મિત્રો, આ મુજબ જગ્યાઓ છે. તો નર્સની જે જગ્યા છે BPNA, એનું વોક ઇન ઇન્ટરવ્યૂ માટે નિયત કરવામાં આવેલ તારીખ છે મિત્રો 9/4/2020, અને હાલની જે મિત્રો કરારીય ખાલી જગ્યાઓ છે 50 છે. તો આ મિત્રો 9/4/2020 વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે અને 50 જગ્યાઓ છે. પછી વોર્ડ બોયની અંદર મિત્રો 13/4/2020 તેમનું ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે અને 115 જગ્યાઓ છે. અને આયાની અંદર મિત્રો 15/4/2020 59 જગ્યાઓ છે. તો આ રીતના મિત્રો વોક એન ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. તો તમે આ ઇન્ટરવ્યૂની અંદર જઈ શકો છો. તો આ ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે હાલમાં તો લોકડાઉન ચાલી રહ્યું છે. તો સૌ પ્રથમ તો આપણે કઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે તો તે જોઈ લઈએ. તો એ ઇન્ટરવ્યૂ છે મિત્રો, એ સ્થળ છે ન્યૂ સ્ટેન્ડિંગ કમિટી, રૂમ નંબર 3, 3rd floor, ન્યૂ NXC બિલ્ડિંગ, મુગલી સરા, સુરતના બદલે મિત્રો આ જગ્યાએ છે, ડી બ્લોક સ્મીમર મેડિકલ કોલેજ, બોમ્બે માર્કેટ સામે, ઉમરવાડા જે સુરત ખાતે રાખવામાં આવેલ છે. તો ખાસ મિત્રો આ ડી બ્લોક સ્મીમર મેડિકલ કોલેજ બોમ્બે માર્કેટ સામે ઉમરવાડા સુરત ખાતે રાખવામાં આવેલ છે, જે ધ્યાનમાં લેવું. ઉપરોક્ત તારીખના આપવામાં આવેલ જાહેરાત જણાવે અન્ય તમામ વિગતો યથાવત રહેશે. તો મિત્રો, હાલમાં તો લોકડાઉન ચાલુ છે તો કઈ રીતના ઇન્ટરવ્યૂ આપવા જવું, ઇન્ટરવ્યૂ સમયે કોઈ રોકે તો શું કરવું મિત્રો? તો હાલમાં મિત્રો લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વોક ઇન ઇન્ટરવ્યૂ આપવા માટે આવતા સમયે પોલીસ સમક્ષ ખરાઈ કરાવવા માટે જાહેરાતની નકલ તથા ઓળખપત્ર સાથે અચૂક રાખવું, એટલે કે મિત્રો તમારે એક આઈડી કાર્ડ રાખવું પડશે અને આ જે જાહેરાત છે એ જાહેરાત પણ તમારે રાખવી પડશે. તો આ જાહેરાત તમે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વેબસાઇટ છે સુરત મહાનગરપાલિકાની, તો ત્યાં તમે જઈને આ જાહેરાત ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. વોક ઇન ઇન્ટરવ્યૂમાં આવતા સમયે યોગ્ય અંતર જાળવી રાખવું અને શિસ્તબદ્ધ રીતે ઊભા રહેવું અને બેસવું મિત્રો, આ પણ એક જે સુરત મહાનગરપાલિકા જે કમિશનરની આ મુજબ જાહેરાત પ્રસિદ્ધ થઈ છે મિત્રો. તો આ રીતના મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ સમયે જે નર્સની જે લાગ્યાતો છે 50 જગ્યાઓ છે, તો એની જે જનરલ નર્સિંગ અને મિડીવાઇફ ફરીના ડિપ્લોમા અથવા સરકાર માન્ય યુનિવર્સિટીમાં નવો જનરલ પ્રોગ્રામ અથવા BSc નર્સિંગમાં હોવું જોઈએ. તો અને વધુમાં વધુ ઉંમર મર્યાદા 35 વર્ષ છે. મહેનતાણો મિત્રો 9500 છે અને વોક ઇન ઇન્ટરવ્યૂ જે છે એ 9/4/2020. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 10 છે. તો સમય પણ ખાસ નોંધી રાખજો, સવારે 9 થી 10 કલાકે. ત્યાર પછી વોક ઇન ઇન્ટરવ્યૂમાં જે 35 જગ્યાઓ છે વોર્ડ બોયની અંદર, તો એમાં ધોરણ 10 પાસ એટલે હોસ્પિટલ લેબોરેટરી નામનો 3 વર્ષનો અનુભવનો કોર્સ હોવો જોઈએ અને એમાં 33 વર્ષ વધુમાં વધુ ઉંમર છે અને મહેનતાણું 7500 છે અને 13/4/2020 9 થી 10 કલાક છે. એ જ રીતના નીચે પણ મિત્રો સેમ ક્વોલિફિકેશન ને સેમ જે છે તારીખ મિત્રો એક યાદ રાખજો 15/4/2020 અને મહેનતાણું પણ 7500 છે. તો આ રીતના મિત્રો જે સુરત મહાનગરપાલિકાની અંદર તમે અરજી કરી શકો છો અને લોકડાઉન હોવા છતાં પણ તમે અરજી સાથે રાખજો અને તમે આ
જગ્યા જો મિત્રો તમે અરજી કરવા ઈચ્છતા હોય તો વોક ઇન ઇન્ટરવ્યૂ તમે દઈ આવજો. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. ધન્યવાદ.